અમદાવાદમાં પહેલા વરસાદ બાદ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા, લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. તો આજે આપણે વાત કરીશું કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં શા માટે આટલું પાણી ભરાય છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે વરસાદી પાણીના નિકાલ માટે કોઈ પણ મોટા શહેરોમાં શું વ્યવસ્થા હોય છે, શું માળખું હોય છે. કોઈ પણ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે એક મુખ્ય માળખું હોય છે, જેમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, રસ્તા બનાવવાની પદ્ધતિ, રેન વોટર હાર્વેસ્ટિંગ અને વૃક્ષારોપણ જેવી અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો સૌ પ્રથમ આપણે જાણીએ કે શું છે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ. તો આ સમગ્ર મામલે અમે વાત કરી સેપ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર અને અર્બન પ્લાનિંગના જાણકાર એવા ડૉક્ટર ઋતુલ જોશી સાથે. સ્ટોર્મ વોટર ડ્રેનેજ એટલે વરસાદના પાણીના નિકાલ માટે જમીનની અંદર પાઇપ ખોદી અને અલગ અલગ સાઇઝની પાઇપ બનાવવામાં આવે, એનું એક આખું નેટવર્ક હોય. એ પાઇપ એકબીજા સાથે જોડાઈને એ પાણી પછી નદીમાં કે નદીની પેલી તરફ લઈ જઈ અને છોડી દેવાતું હોય છે. એટલે એ જે આખું જે સિસ્ટમ છે એ આપણે છેલ્લે લગભગ કેટલાય આઈ થિંક 1000 કરોડ રૂપિયા કદાચ આપણે સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં છેલ્લા 20-25 વર્ષમાં ઇન્વેસ્ટ કર્યા હશે. અને જે એક અમદાવાદ જેવા શહેરની, વિકસતા શહેરની એક પાયાની જરૂરિયાત છે, અને એના પર આપણે હજી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી અને આવતા 5-10 યરનો એવો પ્લાન બનાવવો જોઈએ કે જે નવા ઝડપથી વિકસતા વિસ્તારો છે એમાં પણ આપણે આ સુવિધા કેવી રીતે આપી શકીએ. કારણ કે જે વિસ્તારોમાં તમે જોતા હશો કે બહુ જ વરસાદ પડ્યો અને 1-2 કલાકમાં પાણી ઓસરી જાય છે, એનો મતલબ એ છે કે એવા વિસ્તારો છે કે ત્યાં આગળ સ્ટોર્મ વોટર ડ્રેનેજ બહુ સારી રીતે કામ કરે છે. હવે આપણે એ જ વસ્તુનો વ્યાપ્ત અને વિસ્તાર કરવાનો છે. આપણે જોયું કે શહેરના અનેક વિસ્તારમાં, અનેક રસ્તાઓમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા હતા, તો રસ્તા બનાવવાની પદ્ધતિને અને વરસાદી પાણીને શું સંબંધ છે? પણ આપણે જે પ્રકારે અમુક પ્રકારના કન્સ્ટ્રક્શન કરીએ છીએ, રોડ બનાવીએ છીએ, આપણે ત્યાં આગળ ઘણા લોકોએ નોટિસ કર્યું હશે કે વારંવાર એકના એક રોડ પર ડામર પાથરીને રીસર્ફેસિંગ કરવાના લીધે શું થાય છે કે રોડનું લેવલ વધતું જાય છે, પ્રોપર્ટી એડજોઇનિંગ પ્રોપર્ટીનું લેવલ ઘટતું જાય છે. અને હવે તમે પ્રોપર્ટીનું લેવલ હંમેશા વધારી ના શકો, એના લીધે એક પ્રકારનો પ્રશ્ન થતો હોય છે. તો આપણી જે રોડ કન્સ્ટ્રક્શનની જે પદ્ધતિ છે એમાં સુધારો કરી શકાય. જેમ કે ઘણા બધા શહેરોમાં રોડનું વ્યવસ્થિત સ્ક્રેપિંગ થાય, એના પહેલાં મેલિંગ મશીન આવે, એનાથી એને વ્યવસ્થિત સ્ક્રેપ કરી, એના પરથી ડામર સ્ક્રેપ કરી અને એનું વ્યવસ્થિત લેયર બાય લેયર રીકન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. અને એ રીતે જો રોડ બનાવવામાં આવે તો પછી શું છે કે આપણને ભવિષ્યમાં માત્ર ને માત્ર વરસાદના દિવસોમાં જ નહીં પણ બાકીના દિવસોમાં જ્યારે આપણને રોડ બનાવવાની, રોડના ક્વોલિટીની જે સમસ્યા નડે છે એને પણ આપણે એડ્રેસ કરી શકીએ. શહેરના જૂના વિસ્તારોમાં પાણી ઓછા ભરાય છે, પરંતુ શહેરના નવા વિસ્તાર જે વિકસિત થઈ રહેલા છે તે વિસ્તારોમાં શા માટે મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા આપણને જોવા મળ્યા? એટલે એમાં તમે જોશો ને, મોટાભાગના જૂના શહેરો છે જે 200 વર્ષ 400 500 600 વર્ષ પહેલાં જે અમદાવાદનું વર્લ્ડ સિટી જે આપણે કહીએ છીએ એ બન્યું છે, લગભગ જૂના સમયમાં એક ટેકરા પર એક શહેર બનાવતા હોય છે. એક ડિફેન્સ પર્પઝ માટે પણ એક એનો એડવાન્ટેજ હોય છે, પણ આવી રીતે પૂરની સામે પણ એ રક્ષણ આપે છે. હવે એવું છે કે જ્યારે શહેર વિકસતું જાય છે, એક ટેકરાની આજુબાજુમાં ક્યાંક ખાઈ હોય, ક્યાંક નીચાણવાળા વિસ્તારો હોય, આપણી પાસે હંમેશા એ સુવિધા નથી હોતી કે આપણે શહેર માત્ર ને માત્ર ઊંચાણવાળા એરિયામાં બનાવીએ. કારણ કે એક જે અમદાવાદનો એરિયા ઓલ્ડ સિટીમાં જે અમુક સ્ક્વેર કિલોમીટરનો હતો એ આજે 400-500 સ્ક્વેર કિલોમીટરનો થઈ ગયો છે. એટલે એમાં નીચાણવાળા વિસ્તારો આવે એ હકીકત છે, પણ હવે એ વિસ્તારોમાં જ આપણે સારી સ્ટોર્મ વોટરની સુવિધા ઊભી કરવાની. વરસાદી પાણીના નિકાલ માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જેમાંની એક છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ. શું ખરેખર આ પદ્ધતિ અસરકારક છે, અને જો છે તો કેવી રીતે? જો એમાં એવું છે કે નવી બનતી જે પ્રોપર્ટી છે એમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવું એ લોકોના અને બિલ્ડરના સહયોગથી કરવું એક સારી વાત છે. પણ મને એવું લાગે છે કે દરેક વસ્તુમાં આપણે આવા ફરજિયાત નિયમો નહીં બનાવવા જોઈએ. પહેલાં તો એક અભ્યાસ થવો જોઈએ કે શહેરમાં ખરેખર મોટી જમીન કોની પાસે છે. બરાબર, મોટી જમીન હોય યુનિવર્સિટીઓ પાસે, ઇન્સ્ટિટ્યુશન્સ પાસે, સંસ્થાઓ પાસે, સરકાર પાસે, ઘણા બધા સરકારી બિલ્ડિંગ હોય છે એમની પાસે પણ મોટી પ્રોપર્ટી હોય છે. તમે વિચાર કરો કે તમે 10 નાના ફ્લેટમાં જેટલું સ્ટોર્મ વોટર ડ્રેનેજથી પાણી સાચવી શકો, સામે તમને એક મોટી જમીનમાં તમે કેટલું બધું પાણી તમે એમાં સંગ્રહી શકો. એટલે આઈ થિંક એક એની આપણે એક સાયન્ટિફિક અભ્યાસ કરવો જોઈએ કે ભાઈ જેની પાસે સૌથી મોટી જમીન હોય એની સૌથી મોટી જવાબદારી હોય
રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવાની. નાના નાના પ્લોટવાળાને, નાના નાના મકાનોવાળાને, નાના નાના ફ્લેટવાળાને આપણે એક વખત છોડી દઈએ, બરાબર. પણ જે મોટી જમીન છે ત્યાં આગળ આપણે પહેલાં એક એક પાયલટ કરીને ત્યાં આગળ પહેલાં એને કમ્પલસરી બનાવીને પછી બીજા લોકો સુધી લઈ જઈએ, તો એ વધારે મને લાગે છે વધારે પ્રેક્ટિકલ અને લોજિકલ અપ્રોચ હશે. છેલ્લા કેટલાય વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે અનિયમિત વરસાદ વરસી રહ્યો છે, તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં યોગ્ય વૃક્ષારોપણ કેટલું જરૂરી છે? શહેરના કયા વિસ્તારમાં વૃક્ષોની ગીચતા વધારે છે, ક્યાં ઓછી છે, અને એ પ્રમાણે ટાર્ગેટેડ વૃક્ષારોપણ કરીએ કે ભાઈ આ એરિયામાં. અને એ એ જે પ્રશ્ન છે વૃક્ષોની નો જે પ્રશ્ન છે એ હીટ આઇલેન્ડ જોડે પણ રિલેટેડ છે કે ભાઈ જેટલી અમુક વિસ્તારોમાં બહુ જ ગરમી લાગતી હોય છે, જો એ વિસ્તારોમાં આપણે વધારે વૃક્ષારોપણ કરીએ, એટલે એના માટે ઘણા બધા દેશો એવું કરતા હોય છે કે એ લોકો ટ્રી કેનપી એસેસમેન્ટ સર્વે કરે કે ભાઈ ટ્રીની કેનપી કેટલી છે એનું એક એસેસમેન્ટ કરે અને એની ગીચતા નક્કી કરે અને એ પ્રમાણે નક્કી કરે કે ભાઈ આપણું ટાર્ગેટેડ વૃક્ષારોપણ કાર્યક્રમ આટલા આટલા વોર્ડમાં થવો જોઈએ, કારણ કે ત્યાં આગળ ઝાડની સંખ્યા ઓછી છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જો આપણે એક વ્યવસ્થિત સિસ્ટમેટિક પ્લાનિંગ કરીએ, ડેટા ભેગો કરીએ, એનો અભ્યાસ કરીએ અને એના પ્રમાણે આ પ્રમાણે સ્ટ્રેટેજી બનાવીએ, તો આપણને ઓછા ખર્ચમાં ઓછા સંસાધનમાં વધારે લાભ રહેશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ બીબીસી ન્યૂઝ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી શકો છો અને અમારા ફેસબુક પર તમે જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજને તમે ફોલો અને લાઇક કરી શકો છો.